ચાલો બાળકો, આપણે આગળના વિડીયોમાં મહેનતના રોટલા વિશે આપણે જોઈ ગયા છીએ. તેનો વિડીયો સમજી લીધો છે. હવે તેના વિકલ્પો હું તમને સમજાવું છું. તો જુઓ નીચેના વિકલ્પો. તેમાં પહેલું વિકલ્પ છે, સાધુ મોચી પાસે શા માટે ગયો હતો? તેમાં એ પગરખા સીવડાવવા, બી આશીર્વાદ આપવા, સી પારસમણી આપવા, ડી શિષ્ય બનાવવા. તો તેનો સાચો વિકલ્પ છે એ પગરખા સીવડાવવા. બીજો વિકલ્પ છે, મોચી ક્યાં રહેતો હતો? એ કાશીમાં, બી હરિદ્વારમાં, સી મથુરામાં, ડી વૃંદાવનમાં. તો તેનો સાચો વિકલ્પ છે એ કાશીમાં. ત્રીજો વિકલ્પ, સાધુને મોચીનો કયો ગુણ સ્પર્શી ગયો? તેનો વિકલ્પ છે એ પ્રામાણિકતા, બી ચતુરાઈ, સી કુશળતા, ડી કાબિલિયત. તો તેનો સાચો જવાબ છે એ પ્રામાણિકતા. ચોથો વિકલ્પ છે, મહેનતનો રોટલો બોધ કથામાં શાનું ગૌરવ કરવામાં આવ્યું છે? એ ધનનું, બી શિક્ષણનું, સી સુંદરતાનું, ડી શ્રમનું. તો તેનો સાચો જવાબ છે ડી શ્રમનું. પાંચમો વિકલ્પ છે, મહેનતનો રોટલો બોધ કથાના લેખક કોણ છે? એ પન્નાલાલ શાહ, બી પન્નાલાલ પટેલ, સી જ્યોતિન્દ્ર દવે, ડી રમણલાલ સોલી. તો તેનો સાચો જવાબ છે બી પન્નાલાલ પટેલ. આ થયા વિકલ્પો. આ વિકલ્પો તમારે બે વાર લખવાના છે.